नमस्कार विद्यार्थी मित्रों, इन्फ्रा कैरियर एकेडमीनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। हूँ नीरव, आज आपना माटे लईने आयो छूं तलाटी माटे मैथ्स गणित। जे तलाटी अंदर पूछाय छे तो फक्त 10 ज मार्क्सनुं, परंतु एक मेरिट में आवा माटे खूब ज उपयोगी है। तो आज आप गणित विषय तमने खाली अत्यारे माहिती आपवा माटे आयो छूं। माहितीनी अंदर के आप गणितनी जे टेस्ट सीरीज यूट्यूब चैनल में इन्फ्रा कैरियर एकेडमीनी यूट्यूब चैनल में जे चालू करवाना छे, तो एनी अंदर आपणे क्या क्या विषयों भणशू, एनी जे आपणे तलाटीनी अंदर पूछवामां आवे छे जे प्रकारना गणितना दाखलाओ, ए बाबते हूँ तमने एक उदाहरण रूपे समझावीश। अने अत्यारे फक्त आपणे अनुक्रमणिका बाबते से जाणवानुं छे। संख्या पद्धति अने अपूर्णांक सौथी पहेलो वेळो टॉपिक आपणे ज्यारे भणशू तो एनी अंदर रहेशे संख्या पद्धति अने अपूर्णांक। तो एनी अंदर तमने दाखला केवा पूछवामां आवे छे, नीचे आपेल विकल्पमांथी कई संख्या मोटी छे। तो आ प्रकारना तमने दाखला पूछवामां नीचे जे चार विकल्प आपेला होय छे 30 20 माइनस 10 माइनस 40, तो गाम आखाने खबर छे जीरो जीरो ए मध्य संख्या। आ साइड जाओ तमे तो माइनस 1 माइनस 2 माइनस 3 माइनस 4 डેશ ડેશ ડેશ છેક સુધી ચાલા રાખે। આ સાઈડ જાઓ તો 1 2 3 4 5 ડેશ 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 ચાલા રાખે। હવે આપણે અહીંયા જે તમને ચાર વિકલ્પ આપેલા છે, ચાર વિકલ્પમાંથી તમારે શોધવાની છે સૌથી મોટી સંખ્યા કઈ છે। તો મોટી સંખ્યા આપણે અહીંથી જઈએ તો આ સૌથી મોટી આવે, એનાથી નાની આ, એનાથી નાની આ, એનાથી નાની આ, એ રીતે આપણે અહીંથી જોઈએ તો સૌથી મોટી સંખ્યા કઈ છે તો 10, એ આપણે સૌથી મોટી સંખ્યા છે। આ 10 આ સવાલ દાખલો છે એનો જવાબ થાય। હવે નેક્સ્ટ આપણે જોઈશું બીજો વિકલ્પ, આપણે જોઈશું બીજું જે ચેપ્ટર આપણે ભણવાના છીએ એ છે વર્ગ, વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, એ બાબતે આપણે ભણવાના છીએ। તો એના તમને તલાટીની અંદર કઈ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવે છે, તો એની અંદર તલાટીની અંદર આપણને એ જે દાખલાઓ પૂછવામાં આવે છે એ કઈ સંખ્યા, આ જે ઘન, વર્ગમૂળ અને ઘનમૂળ વિશેનો દાખલો છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે। હવે મિત્રો, આની વિશે ડિટેલમાં તો હું તમને ચેપ્ટરની અંદર ભણાવીશ, પણ ગામ આખાને મતલબ મોટાભાગના વિદ્યાર્થીઓને ખબર હોય છે, જે ગણિતની થોડી ઘણી જાણકારી હોય છે, જે 10 થી 12ની અંદર જે ગણિત વિષય સાથે ભણેલા હોય છે એમને થોડી ઘણી તો જાણકારી હોય છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટે પાછળ જે અહીંયા તમારે ગમે એટલી મોટી સંખ્યા આપેલી હોય પણ પાછળનો અંક જે આ છે એકમનો અંક એ તમારે 2 અથવા તો 8 એ 2 અંક ના હોવા જોઈએ। જે કોઈ બી સંખ્યામાં તમને જ્યારે 4 વિકલ્પ આપવામાં આવે તો વિકલ્પ ઉપરથી તમારે જવાબમાં જવાનું। ઘણા ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરશે કે લે છે કઈ વર્ગ પૂર્ણ સંખ્યા ના હોઈ શકે, સવાલ વાંચ્યો પછી જશે 30 976 જે છે એનું સીધું વર્ગમૂળ કાઢવા બેસે, ભાઈ આ તો પૂર્ણ વર્ગ છે, પછી બીજો વિકલ્પ લે, એ રીતે કરશે। એ તમારે છે ને આમ ગણો તો કેવું કે ગધેડા જેવી પદ્ધતિ છે, તમારે ખાલી નકરી મહેનત કરવાની છે। આપણે સ્માર્ટ વર્ક, તમારે પરીક્ષાની અંદર પાસ થવું હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પાસ થવું હોય ને તો સ્માર્ટ વર્ક એ ખૂબ જ જરૂરી છે। તમારે આની આખી મેથડ શીખવાની જરૂર નથી, ઓપ્શન ઉપરથી તમે કઈ રીતે એને એલિમેન્ટ્સ કરી શકો અને એક એલિમેન્ટ્સ પદ્ધતિ પણ કહી શકાય। હવે જો અહીંયા 6 છે તો આ ભાઈ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે, હું એવું નથી કહેતો છે જ, અને આપણે સંપૂર્ણપણે જ્યારે ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણશું અને ગણશું ત્યારે આપણને ખબર પડશે, ત્યાં સુધી નહીં ખબર પડે। આ છે તો કે અહીંયા પાછળ 5 છે તો ભાઈ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે, આ છે તો એ પણ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે, પણ અહીંયા પાછળ 2 આવી ગયું। હવે પાછળ અહીંયા જે 2 આવ્યો છે મેં અહીંયા શું લખ્યું 2 અથવા તો 8, બેમાંથી કોઈ બી એકમનો અંક હોય તો તે સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, તો અહીંયા શું આવ્યું 2। તો આખો વેચીને પરીક્ષાની અંદર આ ટાઈપનો દાખલો પૂછ, અને મેં જે આની અંદર જે ઉદાહરણો લીધા છે ને એ ઉદાહરણો આગળ ભૂતકાળની અંદર કોઈ પણ પરીક્ષાની અંદર સરકારી જે ગુજરાત સરકારની જે પરીક્ષા છે એની અંદર પૂછાઈ ગયેલા જ મેં ઉદાહરણો લીધા છે। અહીંયા 2 આવ્યું, આંખો વીંચીને ડી વિકલ્પ ટીક કરી અને તમારે આવી જવાનું, આ જવાબ તમારો સાચો પડવા પડે। હવે છે ઘાત અને ઘાતાંક, ત્રીજું જે ચેપ્ટર આપણે શીખશું એ ઘાત અને ઘાતાંકનું ચેપ્ટર આપણે શીખીશું। એની અંદર છે શું, અહીંયા એક દાખલો આપેલો છે 10 ની 10 ઘાત, એમાં કેટલા શૂન્ય હોય, 10 ની ઉપર 10 ઘાત, તમને ખબર હશે 10 ની ઉપર 10 ઘાત એટલે કઈ રીતે થાય, 10 નો 10 વખત ગુણાકાર થાય, 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 2 3 4 5 6 7 × 10 × 10 × 10 × 10 કેટલા 10 વખત તમે એનો ગુણાકાર કરો એટલે 10 ની 10 ઘાત થઈ। હવે મીંડા કેટલી વખત આવ્યા, ટોટલ અહીંથી અહીં તમે જોશો તો 10 વખત મીંડા આવ્યા છે, તો 1 ની પાછળ 10 મીંડા લગાડી દો તો કેટલા આપણે શૂન્ય કેટલા હોય એ પૂછ્યું છે, 10 થઈ ગયો, આ તમારો જવાબ થઈ ગયો। હવે આની પછી આપણે જે
आ बधुं डिटेल में हूँ खाली तमने अत्यारे उदाहरण आपूं छूं के आ टाइपना तमारे परीक्षानी अंदर दाखलाओ पूछाय अंदर आपणे डिटेलनी अंदर आ टाइपना वधारे आपणे दाखलाओ भणवाना छीए जे तलाटी माटे खूब ज जरूरी है। भले घणा विद्यार्थी एवुं कहेता छे 10 માર્કનું તલાટિયા તલાટીની અંદર ગણિત આવે છે સાહેબ ના કરીએ તો ચાલે ચાલે બિલકુલ ચાલે પણ તમારે તો એની અંદર તમને મેરિટમાં તમારું સ્થાન ના મળે અને કદાચ વળી તમને મળી ગયું ભાગ્યું કે તમારા હારા હોય અને મળી ગયું તમને સ્થાન તો ભાઈ કાઠિયાવાડનો વિદ્યાર્થી હોય સૌરાષ્ટ્રનો એને નોકરી કરવા માટે ઉત્તર ગુજરાતમાં આવવું પડે ઉત્તર ગુજરાત વિદ્યાર્થીને સૌરાષ્ટ્રમાં જવું પડે અમુકને ઉત્તર ગુજરાતવાળાને દક્ષિણ ગુજરાતમાં જવું પડે એવી રીતનું બને અને તમને તમારું વતન મળે તો તમને શું ખોટું છે તો તમે મેથ્સ છે એ સાવ ઇઝી વિષય છે સાવ સરળ અને આ રોકડિયા માર્કવાળો વિષય છે 10 માર્ક્સ છે ને 10 માર્ક્સની તે તમને કમસે કમ 8 માર્ક્સ તો છે ને તમે જો આ મારી ટેસ્ટ સિરીઝ જો આ જે આપણે વિડીયો સિરીઝ જે ચાલુ કરી છે ગણિત માટેની એ તમે જોશો ને એટલે 10 માંથી કમસે કમ તમે જો વ્યવસ્થિત રીતે એકવાર જોશો તો 9 માર્ક આવવાની તો ગેરંટી મારી છે હું તમને ગેરંટી આપું છું તમારે 9 માર્ક્સ તો આની અંદર આવશે જ। હવે આપણે જોઈએ છીએ આગળ લસ્સા અને ગુસ્સા નામનું ચેપ્ટર આપણે આગળ ભણવાના છીએ। લસ્સા અને ગુસ્સા આની અંદર મેં તમને એક ઉદાહરણ આપ્યું છે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાંગી શકાતી હોય। તો ઘણા વિદ્યાર્થીઓ આમાં વિચાર કરશે આની અંદર તો કઈ રીતે થશે સાહેબ સાદું સિમ્પલ આની વડે નિશેષ કીધું બધા વડે ઘણા કેવું કરશે અહીંયા 3600 લીધા એને ભાંગ્યા 3 આ ભાંગે પછી પાછું આને 3604 આમાં તો એટલે તમે ગાંડા થઈ જાઓ તમારે કોઈ દિવસ જવાબ આવશે જ નહીં સોરી આનો તમારે સીધો લસા લઈ લેવાનો છે 3, 4, 5, 6 અને 8 લસા લેતા તમને હું આગળ જે લસા અને ગુસ્સાનું ચેપ્ટર છે એ તમને બેઝિક રીતે હું તમને શીખવાડીશ કે લસા કઈ રીતે લેવો એ હું તમને આગળના મારા જે વિડીયો છે એની અંદર હું તમને શીખવાડીશ તો જોડાયેલા રહો ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આગળના મારા આવા નવા વિડીયો માટે તમને માહિતી મળતી રહે। તો હવે આપણે એનો લસા લઈએ સ્ટાર્ટિંગ આપણે 2 થી ચાલુ કરો ભાંગવા તો અહીંયા શું આવશે 3, 2, 5, 3 અને 4 2, 3, 1, 5, 3, 2, 2 3, 1, 5, 3 અને 1 હવે શું આવશે 3 અને 5 1 અને 1 થઈ ગયું 5 તેરી 15 2 30 2 60 2 ને 120 120 આ લસા થયો। હવે આપણે ઓપ્શન ઉપર વી આ જાઉં તો આ 30 અને 60 એ બે તો નીકળી જ જાય કારણ કે 120થી તમે 30 ને 60 ને કઈ રીતે ભાંગી શકો નિશેષ ભાંગવાનો છે એ તો શક્ય છે જ નહીં। હવે રહ્યો આ વિકલ્પ 1600 તો કે 1600 ભાંગ્યા 120 કરો આ 0 0 ગયું 160 ભાંગ્યા 12 કરો તો શું હાલે છે ના ચાલે 12 એકાને 12 13 14 15 16 શેષ કેટલી વધી 4 0 તો 12 કા 12 12 2 24 અને 12 તેરી ને 36 પછી અહીંયા બધા 4 હવે ભાગ તો ચાલવાના નથી તો એક જ વિકલ્પ રહ્યો 3600। આ રીતે તમને જે ડિટેલની અંદર જે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં મતલબ આને જે આપણે જ્યારે ચેપ્ટર શીખીશું ત્યારે હું શીખવાડીશ આ રીતે એનો તમારે જવાબ આવે। હવે નેક્સ્ટ હવે એની પછી આપણે શીખીશું સાદુરૂપ અને બીજગણિત સાદુરૂપ અને બીજગણિતનું આપણે ચેપ્ટર શીખવાના છીએ। હવે એની અંદર એક તમને મેં ઉદાહરણ આપેલું છે 7 વત્તા 15 ભાંગ્યા 3 ગુણ્યા 0 તો ઘણા વિદ્યાર્થીઓ કેવું કરશે 0 આવ્યો છે આખો વિચિન 0 ટીક કરીને આવતા રહે પણ તમે જુઓ તો ખરા એને ભાગુ સબાનો આપણે ગણિતની અંદર એક રૂલ્સ છે ભાગુ સબા ભા એટલે ભાગાકાર ગુ એટલે ગુણાકાર સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી આ ભાગુ સબાના રૂલ પ્રમાણે તમારે આની અંદર ચાલવાનું જો ભાગુ સબા 7 15 ભાંગ્યા 3 3 5 ને 15 5 આવી ગયા અહીંયા ગુણ્યા 0 હવે 0 અરે કોઈ બી સંખ્યાને તમે ગુણાકાર કરો એટલે 0 થવાની છે એટલે આ જગ્યાએ આ આની જગ્યાએ 0 આવી ગયું 7 વત્તા 0 તો કેટલો જવાબ આવે 7 અને તમે યાર એકવાર સર જોવો તો ખરા કે કઈ રીતનો દાખલો છે કેવો છે ઘણા 0 જોયો એટલે આંખો વેચીને મૂકી દે તમે ભાગુ સભાનો એકવાર રૂલ્સ તો લગાડો જે તમારે આવા દાખલા કેવા છે પરીક્ષાની અંદર આવા છેતરામણા દાખલાઓ કહેવાય કે જે તમને છે ને તમારો તમને ઇશારો એવો કરે કે આનો જવાબ 0 જ આવે છે એવો તમને ઇશારો કરી તમારો એક માસ્ક અપાવ પેપર સેટર છે ને આ પ્રકારના દાખલામાં તમારા માઇન્ડ સાથે રમે છે। હવે આપણે નેક્સ્ટ જોઈશું આની પછીનું સમાંતર અને ગુણોત્તર શ્રેણી આ ચેપ્ટર આપણે જાણવાના શીખવાના છીએ આ ચેપ્ટરની અંદર આપણે શું શીખીશું સમાંતર અને ગુણોત્તર શ્રેણી તો કે ભાઈ એ એટલે હું ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હોય છે સમાંતર અને ગુણોત્તર શ્રેણી એટલે શું આ સાહેબ તો ક્યાંના બગબગ કરે છે પણ હવે સમાંતર અને ગુણોત્તર શ્રેણીની અંદર જે આ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવે છે શ્રેણી નથી તો કઈ રીતના દાખલાઓ છે જો નીચેના પૈકી સમાંતર શ્રેણી નથી આ એક તમને ઉદાહરણ આપ્યું
आ प्रकार दाखिल तमने तलाटी में पूछा मैं शूँ करवा सीधा ऑप्शन पर भी आ जाओ बे डिफरन्स के बे अँ पांच ने बे वत्ता बे करो ए सात आई जाए तरह वत्ता बे करो पांच समांतर रीते बे 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 डिफरन्स आए तो कि भाई समांतर श्रेणी नहीं आनी सौथी वधारे फोकस करजो नहीं घना विद्यार्थी एम कह समांतर श्रेणी आ बात से नहीं समांतर श्रेणी भाई आम समांतर श्रेणी पूछी जाए आ सही पेलो विकल्प टिक कर भी आशे पण ए तमारो जवाब खोटो पड़शे याद रखो बीजो है बार तरह पंदर थाय पंदर ने तरह अठार थाय भाई समांतर श्रेणी है नेक्स्ट 101 અને 108 સાત એડ કર્યા આની અંદર 108 થી 115 સાત થયા તો આ સમાંતર શ્રેણી છે બાકી કયો વિકલ્પ જો આ 3 ને 3 6 6 ને 4 10 થાય આ સમાંતર શ્રેણી નથી એટલે આ તમારો જવાબ આવશે એટલે આ પ્રકારના દાખલાઓ સમાંતર શ્રેણીની એની અંદરનો આપણે જ્યારે ચેપ્ટર શીખીશું ત્યારે ખૂબ ડિટેલમાં ખૂબ ઝીણવટપૂર્વક આપણે આની અંદર સમજવાના છીએ તો જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર હવે આપણે જોવાના છીએ સરેરાશ મધ્યક મધ્યસ્થ અને બહુલક આ દાખલો એકને એક દાખલો તો તલાટીની અંદર હોય છે હોય છે હોય છે હોય છે ને હોય છે આ એક ચેપ્ટર તમારું રોકડિયા માર્ક્સ લાવી દેશે હવે જો સતત પાંચ સતત અંકોની સરેરાશ સાત થાય છે તો સૌથી મોટો અંક કયો હોય છે પાંચ સતત અંક કોઈ બી લઈ લો એક બે ત્રણ ચાર પાંચ એની સરેરાશ સાત થાય તો કે ભાઈ ના ના થાય કારણ કે જે વચ્ચેનો અંક છે એક બે ત્રણ ચાર ને પાંચ એની સરેરાશ કેટલી થાય તો કે ત્રણ થવાની છે કારણ કે વચ્ચેનો અંક છે જો એક બે ત્રણ ચાર ને પાંચ તો આની સરેરાશ શું થાય આ થવાની છે એક સાદી આપણે શોર્ટકટ ટ્રીક છે એ પ્રમાણે તમને જાણવા મળશે હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરશે બે ને એક ત્રણ ને બે છ ને ચાર દસ ને પાંચ પંદર હવે સંખ્યા કેટલી છે પાંચ ભાગ્યા પાંચ બરાબર ત્રણ આ એની સરેરાશ થાય આવી રીતે તમે ગણવા બેહો તો આ ગધેડાઓ કહેવાય મારી ભાષાની અંદર હું આ લોકોને ગધેડાઓ કહું સીધી શોર્ટકટ ટ્રીક તમે વાપરો ને આની અંદર હું કીધું છે સતત પાંચ અંકોની સરેરાશ સાત થાય છે તો સાત છે વચ્ચેનો આંકડો આવવાનો છે બે બાજુ બે અંકો હશે હવે અહીંયા હું કીધું છે સતત એટલે અહીંયા પાંચ આવશે આ છ આવશે આઠ આવશે અને નવ આવશે તો એની સરેરાશ આ થઈ ગઈ આ એક આપણી પાસે સંખ્યા થઈ ગઈ હવે સૌથી મોટો અંક કયો હશે એવું પૂછ્યું છે સૌથી મોટો અંક તો કે નવ આ બાજુ તમે જાઓ એટલે સૌથી મોટો અંક તમારે નવ આવશે ઘણી વખત દાખલામાં ટ્વિસ્ટ કરી સૌથી નાનો અંક પણ પૂછી લે તો તમારે પાંચ એ તમારો સૌથી નાનો અંક બનશે તો અહીંયા શું કીધું છે મોટો અંક તો જવાબ શું આવશે વિકલ્પ એ કે જે તમારો જવાબ છે હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણે શીખીશું ટકાવારી પર્સન્ટેજ આ ટકાવારીનું ચેપ્ટર છે ખૂબ જ મહત્વનું છે તલાટી પ્લસ ગૌણ સેવા દ્વારા લેવાતી વિવિધ ક્લાસ થ્રીની પરીક્ષાઓ માટે આમાંથી કોઈ ને કોઈ એક દાખલો તો હોય જ છે હવે જોઈએ આપણે મેં તમને એની અંદર એક ઉદાહરણ દીધું છે ટકાવારીમાં કેવા પ્રકારના દાખલાઓ હોય છે એનું એક ઉદાહરણ છે તો કે ખાંડના ભાવમાં 20% વધારો થાય છે તો ગૃહિણીઓએ વપરાશમાં કેટલો કાપ મૂકવો પડે હા ભાઈ અત્યારે ભાઈ મોંઘવારી છે તો વધારો તો થતો જ રહી છે બધાને ખબર છે કેટલો બધો વધારો બીજી બધી વસ્તુઓમાં પેટ્રોલ ડીઝલ ગમે તેમાં વધારો થાય છે તો ભાઈ ખાંડમાં પણ વધારો થયો આની અંદર તો ખાંડના ભાવમાં જે વધારો 20% થયો તો ભાઈ મધ્યમ પરિવાર છે કોઈ ભાઈ સુરેશભાઈનો એક પરિવાર છે સમજી લો મધ્યમ છે કે જેની આવક નોર્મલી જેટલી છે એટલી જ રહી છે કદાચ 500,000 રૂપિયાનો ફરક પડ્યો હોય પરંતુ જે મોંઘવારી વધી એ 20% વધી ગઈ એટલે આ દાખલો હું તમને ખાલી આમ કહું છું બાકી આ દાખલા પ્રમાણે જો 20% વધારો થાય તો ગૃહિણીઓએ કેટલો કાપ મૂકવો પડે આનું એક સૂત્ર છે આર ગુણ્યા 100 અપન આર પ્લસ ઓર માઇનસ 100 આ રીતનું થાય સૂત્ર જ્યાં આર છે આર બરાબર શું થવાનું 20% જ્યાં અહીંયા ટકાવારી આપેલી છે એમ હા સૂત્રની અંદર આપણે મૂકીએ વેશ ગુણ્યા 100 આ સૂત્ર પ્લસ 20% વધારો જ્યારે વધારો થાય ત્યારે પ્લસની નિશાની લેવાની અને અહીંયા જ્યારે ઘટાડો લખેલું હોય તો ત્યારે તમારે માઇનસની નિશાની લેવાની હવે અહીંયા 20 100 માઇનસ 100 વધારો સોરી વધારો થાય છે એટલે 100 + 20 થાય અહીંયા કેટલા આવશે 2000 / 120 આગ્યા 200/12 12 × 12 પાછળ કેટલા વધ્યા 8 0 12 × 12 = 24 12 × 3 = 36 12 × 4 = 48 12 × 5 = 60 12 × 6 = 72 કેટલા વધ્યા આની અંદર 8 હવે ભાગ હાલે તો કે આની અંદર ભાગ હાલવાનો છે નહીં તો 200 આ ભાગ નથી હાલતો તો કેટલા આવશે 200 ના ભાગમાં તમારે 3
आ रीतनों आने जो तुम गणतरी करशो तो आज जवाब आवानो छे नेक्स्ट करीने जे जीरो एनो आनो तुम जे जवाब करशो ए बन्ने सरखो आवशे। तो ये प्रमाणे तमारे एक विकल्प उपरथी तमारे जोवू पड़शे कि भाई आनी अंदर क्यों विकल्प सेट थाय छे ए तमारे एक जोवानो रहेशे। हवे आपणे नेक्स्ट जोवाना छीए नफो खोट अने वळतर, जे आपणे चेप्टर आनी अंदर खूब डिटेल में शीखवाना छे। नफो खोट अने वळतरनो चेप्टर खूब ज डिटेल में आपणे शीखवाना छीए। हवे एनी अंदर मैं तमने एक उदाहरण आपेलू छे, 500 वेपार में 20% नुकसान थाय छे तो 100 वेपार में केटलू थाय? भाई नुकसानी तो तमारे टकावारी में आपेली छे, केटली में छे? नुकसानी टकावारी नी अंदर आपेली छे 20% नुकसान कीधुं छे। तो नुकसान जे टकावारी में आपेलू छे, टकावारी तमे 500 वेपार करो, 1000 करो, 5000 करो, 100 करो, 10000 करो, 1000000 करो, 1000000 नो करो, नुकसानी टकावारी तो एनी ज रहेवानी छे। જ્યારે એની અંદર તમે વેપાર કર્યો એના ઉપર તમારે ટકાવારી લાગે છે ને, 20% નુકસાન જ થાય। હવે ભાઈ મેં એક રમકડું લીધું છે કે મેં એક પુસ્તક લીધું છે અને 20% ખોટ ખાય અને વેચી દઉં છું, મતલબ હું મારો એવો નિયમ છે કે હું પુસ્તક લઉં 20% ખોટ ખાઈને વેચી દઉં છું, તો હું કોઈ 1000 રૂપિયાવાળું પુસ્તક લઈશ તો એની અંદર 20% ખોટ ખાઈશ અને 100 રૂપિયાવાળું પુસ્તક લઈશ તો એની અંદર 20% હું મારું નુકસાન ભોગવીને પુસ્તક હું બીજા લોકોને આપી દઈશ। તો ભાઈ એની અંદર 20% નુકસાન થાય છે વેપાર 500 વેપારમાં, તો 100 વેપારમાં તે નુકસાન તો 20% જ થવાનું છે। આ એક કોમન સેન્સનો પ્રશ્ન છે, ઘણા વિદ્યાર્થીઓ કેવું કરશે 500 20% થાય છે તો 100 કેટલા ટકા, આવી રીતે લખશે 500 20% થાય તો 100 કેટલા ત્રિરાશિ માનશે, 100 × 20/500 આવી રીતે કરી અને એનો જવાબ ગોતશે। પણ એ એક મૂર્ખામી છે, તમે સવાલને સમજો, ક્વેશ્ચન્સ જે પેપર સેટર છે એ શું કહેવા માગે છે, તમારા માઇન્ડસેટ આરે ખેલ રમે છે તો એ શું કહેવા માગે છે એને તમે એકવાર સમજો। હવે આપણે જોઈએ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એના પછીનું આપણે જે ચેપ્ટર શીખીશું એ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ। હવે આની અંદર મેં તમને એક ઉદાહરણ આપેલું છે, સુરેશભાઈએ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 રૂપિયા થાય છે, તો 4 વર્ષની અંદર 7200 રૂપિયા થતી હોય તો મૂળ રકમ સુરેશભાઈ છે ભાઈ કોઈ બેંક ઓફ બરોડામાં, બેંક ઓફ ઇન્ડિયામાં કે SBIમાં ગમે ત્યાં ગયા, સારી એક FD કરાવી અને મૂકી, 2 વર્ષમાં એને 6000 રૂપિયા રિટર્ન મળ્યો। સારું કહેવાય, મારે મૂકવી જોઈએ, ક્યાં કઈ જગ્યાએ મૂકે જોવી પડશે। હવે છે 2 વર્ષની અંદર 6000 રૂપિયા એને મળે છે અને 4 વર્ષમાં 7200 રૂપિયા મળે છે, આ 2 વર્ષનો ડિફરન્સ કેટલો થયો? 2 વર્ષ થયો 7200 - 6000 બરાબર કેટલા થયા? 1200 રૂપિયા તમને 2 વર્ષની અંદર એનો વધારો થાય છે, આ 2 વર્ષનો થયો। તો 1 વર્ષની અંદર કેટલો થાય વધારો? 600 રૂપિયાનો વધારો થવાનો। આ 6000 રૂપિયા જે આપેલા છે એ તમારે 2 વર્ષની અંદર 600 રૂપિયા લેખે જે વધારો થાય પર વર્ષે એ લેખે તમને આપેલા છે, તો 2 વર્ષની અંદર કેટલા 1200 રૂપિયાનો વધારો થાય છે? એ 6000 - 1200 બરાબર કેટલા થયા? 4800 રૂપિયા એમણે સુરેશભાઈ બેંકમાં મૂકેલા હોય કે જે 2 વર્ષે એને 6000 રૂપિયા મળે અને 4 વર્ષે 7200 રૂપિયા મળે, વિકલ્પમાં 4800 જે છે એ તમારો સાચો જવાબ થશે। હવે આપણે શીખવાના છીએ ગુણોત્તર, પ્રમાણ અને ભાગીદારી, જે બે ભાગીદારો કોઈ પણ ધંધો કરતા હોય તો એ જે કઈ રીતે ભાગીદારી કરે છે એનું પ્રમાણ કઈ રીતનું છે, એ રીતના આપણે દાખલાઓ છે એ ખૂબ જ ડિટેલની અંદર આપણે શીખવાના છીએ, ગુણોત્તર, પ્રમાણ અને ભાગીદારી, જેનું મેં તમને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કેવા પ્રકારના દાખલાઓ આપણે શીખીશું આની અંદર। સોનુ, નરેશ અને અવિનાશ ધંધામાં 3:5:7 પ્રમાણમાં રોકાણ કર્યું, જો સોનુએ 9000નું રોકાણ કર્યું હોય તો મૂડીરોકાણ, ટોટલ મૂડીરોકાણ આ સોનુ છે, સોનુ આજે ક્રમશઃ છે, એટલે સોનુએ કેટલાનું રોકાણ કર્યું હોય? 3x નું કર્યું, નરેશ છે એણે કેટલાનું કર્યું હોય? 5x નું કર્યું, અને અવિનાશ છે એણે 7x નું કર્યું। ભાઈ મારા અક્ષર ઉપર નહીં જતા, થોડાક ડોક્ટરી હેન્ડરાઇટિંગ છે એટલે સમજી લેજો, હું બોલતો જાઉં છું એના પરથી થોડુંક સમજો અક્ષરોનું શું છે કે હવે આ ઉંમર હવે સુધરે નહીં આની અંદર। સોનુએ જે રોકાણ કર્યું છે એ કેટલાનું? 9000નું રોકાણ કર્યું છે, તો 3x બરાબર 9000 રૂપિયાનું એણે રોકાણ સોનુએ કર્યું છે, તો એક્સની કિંમત કેટલી થઈ? 3000 રૂપિયા થઈ, એક્સ બરાબર 3000 છે। હવે આપણે એણે ટોટલ મૂડી રોકાણ કીધું છે તો 3×3000 એટલે 9000 રૂપિયા થયા। હવે આ 5 છે, 5×3000 5×3=15,000 રૂપિયા થયા। હવે છે 7, જે ભાઈ આપણા અવિનાશભાઈ રોકાણ કરેલું, 7x×3000 7×21 21,000 રૂપિયા થયા, 9000 15000 અને 21000, 0 નો 0, 0 નો 0, 0 નો 0, 9 ને 10 ને 5 15 5 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4,
टोटल 45,000 रुपयानुं रोकाण आनी अंदर करेलू छे। आ रह्यो आपणो साचो जवाब डी थशे। हवे आपणे आगळ जोवाना छीए नवुं चेप्टर सुरेख अने द्विघात समीकरण। सुरेख अने द्विघात समीकरणनी अंदर आपणे हवे शुं शीखशुं એનું મેં તમને એક ઉદાહરણ દીધું છે। આ પ્રકારના આપણે દાખલાઓ આની અંદર શીખવાના છીએ। સુરેખ અને દ્વિઘાત સમીકરણમાં મેં જે તમને ઉદાહરણ દીધું એવા દાખલાઓ આપણે ખૂબ ડિટેલમાં આપણે ઝીણવટપૂર્વક શીખવાના છીએ। કોઈ વ્યક્તિને મેથ્સ ગણિતથી જેને ડર લાગતો હોય ને બીક લાગતી હોય ને એવા વ્યક્તિઓ માટે પણ તમે છે ને અમારી ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો। તમને ફૂલ ડિટેલમાં શીખવાડીશ કે જે તમને મેથ્સ પ્રત્યેનો જે તમારો ડર છે ને એ હવે એકદમ ગાયબ થઈ જાય, ઝીરો થઈ જાય। હવે જોઈએ આપણે આ દાખલો। 3x + 3y = 8 અને x + y = 4 હોય તો 3x - 2y = કેટલા હોય? ભાઈ મને હું ખબર, ગણીએ આપણે જોઈએ। x + 3y = 8 આ સમીકરણ એક થયું। હવે જોઈએ x + y = 4 આ સમીકરણ બે થયું। આ ભાઈ આંકડો છે, કોઈને કંઈક ખોટું ઓલું ના લાગે હશે જોજો। થ્રી એક્સ વાય બરાબર આ 8 અને આ આપણે 4 છે, ચોગડો છે ભાઈ, મારા અક્ષરો થોડાક એવા રહેવાના છે, સમજી લેજો। સમીકરણ એકમાંથી સમીકરણ બેને આપણે બાદ કરીએ, માઇનસ થઈ જાય એક્સ એક્સ તો ગયો, 3y માંથી વાય જાય તો કેટલા વધે? 2y વધે, 8માંથી 4 જાય તો કેટલા વધે? 4 વધે, તો વાય બરાબર કેટલું થયું? 2 આવ્યું। હવે y = 2 આવ્યું ને એને આપણે સમીકરણ 2ની અંદર મૂકીએ। કોઈ પણ સમીકરણમાં તમે મૂકી શકો, એવું નથી કે હું સમીકરણ 2 કહું તો એની અંદર જ મૂકવું, આપણને ઈઝી આની અંદરથી ક્યું લાગે ભાઈ, આની અંદર y પ્રમાણે કરવા જાય ગુણાકાર કરવાનો અઘરું લાગે, એના કરતાં સમીકરણ 2 આપણને ઈઝી લાગે છે। 2ની અંદર આપણે મૂકીએ x + y ની કિંમત આપણે 2 છે, અહીંયા મૂકીએ 2 = 4, 2ને તમે આ બાજુ લઈ લો તો x = 4 - 2 એટલે x = 2 થયું। x ની કિંમતે 2 આવી, y ની કિંમતે 2 આવી। હવે એણે આ 3x - 2y પેપર સેટરે 3x - 2y નો આપણને જવાબ પૂછેલો છે, તો 3x ની કિંમત શું આવી છે? 2 × 2 - 2 વાયની કિંમત શું આવી છે? 2 × 3 = 6 + 2 = 4 6માંથી 4 જાય તો 2, જવાબ એ 2 આવ્યો। અહીંયા જોજો -2 છે અને 2 છે, -2 નથી આવ્યો કારણ કે 6માંથી 4ને બાદ કરવાનું, જો અહીંયા 4 હોત ને અહીંયા 6 હોત તો -2 જવાબ આવી શકત, પણ આપણે અત્યારે +2 જે છે એ આપણો જવાબ છે। તો આ પ્રકારના દાખલા આપણે આની અંદર શીખવાના છીએ। હવે આપણે જોઈએ આગળનું નેક્સ્ટ ચેપ્ટર। હવે આપણે શીખીએ ઉંમર સંબંધિત પ્રશ્નો। આ ચેપ્ટર પણ હું તમને તલાટી બાબતને તલાટીના જેટલા સવાલો આવે, જે કઈ પ્રકારના સવાલો પૂછે, મેં છેલ્લી જેટલી ભરતીઓ લેવાની છે તલાટીની એના પેપરનું એનાલિસિસ કરેલું છે, એના ઉપરથી હું તમને કહું છું જેટલા સવાલો પૂછાય, જે પ્રકારના પૂછાઈ શકે એવા સવાલોનો હું તમને આની અંદર આ ચેપ્ટરની અંદર ડિટેલની અંદર ભણાવવાનો છું। હવે આપણે જોઈએ આ ઉંમર સંબંધિત પ્રશ્નોનું ચેપ્ટર છે, એની અંદર મેં તમને એક ઉદાહરણ તરીકે આપેલો છે દાખલો કે ભાઈ કઈ ટાઈપના પ્રશ્નો તલાટી જુનિયર ક્લાર્કમાં પૂછાઈ શકે। 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે, તેમની ઉંમરનો ગુણોત્તર જે છે 3, 5, 7 છે, તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી? હવે ભાઈ મને થોડી ખબર હોય, એના મમ્મીને પૂછો, એમને ખબર હોય કે કેટલી ઉંમર છે, અને કોના બાળકો છે એ ભાઈ મને ખબર નથી, કોઈ મહેરબાની કરીને પૂછતા નહીં કોના બાળકો, એના મમ્મી કે એના પપ્પા મળે એને પૂછી લેજો કોના બાળકો છે। હવે છે 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે અને ગુણોત્તર 3, 5, અને 7 છે, એટલે 3x, 5x, અને 7x। 3 બાળકો છે એટલે 15 વર્ષની સરેરાશ છે, 15 × 3 = 45 થાય। 3 બાળકો છે 15 વર્ષની સરેરાશ ઉંમર છે એટલા માટે હવે 3x + 5x + 7x = 45, 7 × 3 = 9, 5 = 15, 15x = 45, તો x = 15 તેરી 45, 3 થયું। હવે સૌથી નાના બાળકની ઉંમર છે, હવે આ ગુણોત્તર તમે જુઓ નાનો, આ આ મધ્યમ બાળક છે, સૌથી મોટો બાળક છે, 3 છે સૌથી નાનો બાળક છે, x = 3 કિંમત છે, 3 અને x ની કિંમત આની અંદર મૂકો, × 3 = 3 તેરીને 9 વર્ષ, આપણે વિકલ્પ ડી એ આપણો સાચો જવાબ થાય। હવે આપણે ભણીશું નેક્સ્ટ ચેપ્ટર, સમય કાર્ય અને મહેનતાણું। ભાઈ તમે કેટલો સમય કામ કરો, તમે કયું કામ કરો અને તમને કેટલો પગાર મળે એ બધું તમારે જોવાનું, એટલે મતલબ આની અંદર આપણે એ ટાઈપના બધા દાખલાઓ શીખીશું। ભાઈ કોઈ માણસ છે 15 દિવસ કામ કરે, 8-8 કલાક રોજની કામ કરે, કલાક ઉપર એ જો કે આપણે ભારતમાં સિસ્ટમ છે નહીં એવી,
अमेरिका के विदेश यूरोपियन कंट्री में क्या हो कलाकना प्रमाण पैसा मे आपने ना भाई बांधो पगार जो हो अपने महीने मिली रही है पर छता आप प्रकार एक सीखीशू दाखलाओ जे आप परीक्षा में पूछाय सीखवा पड़े बाकी जो तमे आ नहीं सीखो तो तलाटी मेरिट में आवानी जो कोई आशा रखते हो गणित गणित सीख्या वगर तो बहु भाग्य अमुक कहवाय ने भागशाली लोग होवा लोग आई सके बाकी दस मार्क्स आ रोकड़िया है जे तमने तमारू वतन तलाटी अंदर अपावी शके छे। जोईए मोहित मनीष एक काम साथे मळीने 8 दिवस में पूर्ण करे छे। जो मोहित एकलो काम 12 दिवस में पूर्ण करी शकतो होय तो मनीष ते काम केटला दिवस में पूरू करी शके हवे ए बे भाई भेगा मळीने कर्युं छे एमने पूछी जो पण हवे आपणे गणी लईए पूछवा नथी जवुं नंबर बंबर छे ने कोई आपणी पाहे तो मोहित पछी आ मनीष हवे मोहित अने मनीष बे भेगा मळीने 8 दिवस में काम पूर्ण करे आ बे भेगा थी 8 दिवस में काम पूरु करू हवे मोहित छे एकलो छे ए 12 दिवस में काम पूरु करी शके छे तो मनीष छे ए केटला दिवस में पूरु करी शके आपणे मनीष नुं काम शोधवानुं छे आपणे हुं आपेलुं छे मोहित नुं काम आपेलुं छे अने मोहित अने मनीष बे नुं भेगुं आपेलुं आ बे नो लसा लई लो 12 अने 8 नो लसा लई लो आपणे आगळ जे जोयुं ए लसा गुस्सानो चेप्टर एनी अंदर हुं तमने डिटेल में लसा अने गुस्सा लेता शीखवाडीश अत्यारे खाली ध्यान आपो 2 6 4 2 3 2 2 1 3 3 2 6 6 2 12 2 24 આ 24 થયું હા મોહિત છે ટોટલ કામ કેટલા થયા 24 કામ થયા 12 દિવસ એટલે એક દિવસની અંદર મોહિત કેટલા કામ કરી શકે બે બે ભેગા મળીને કરે છે તો 8 3 24 ત્રણ કામ કરી શકે ભાઈ 3 24 ઈંટો છે બે પાડવાની હોય તો મોહિત એકલો ઈંટ પાડે તો 24 ઈંટ છે એ એક દિવસમાં 2 ઈંટ પાડી શકે વધારે નથી બાળહુડો હોય છે એટલે એક દિવસમાં 2 ઈંટ જ પાડે છે તો એ જે છે 12 દિવસની અંદર 24 ઈંટો પાડી શકે ટોટલ ઈંટો કેટલી એક કોન્ટ્રાક્ટ લીધો હોય 24 ઈંટો પાડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે ભાઈ મોહિત એકલો છે એક દિવસમાં 2 ઈંટ પાડે છે તો એ 24 ઈંટો પાડી શકે 12 દિવસની અંદર હવે બે ભેગા મળે ને તો 8 દિવસની અંદર કામ કરે એટલે મતલબ રોજની 3 ઈંટો પડે છે હવે મોહિતભાઈ આપણા છે એકલો તો 2 ઈંટ પાડી જ દે છે તો સીધો જવાબ છે અહીંયા કેટલી 3 ઈંટો રોજની પડે છે કોન્ટ્રાક્ટર પાસે હિસાબ રોજનો 3નો આવે 3 ઈંટો ડેઈલીની પડે છે મોહિતભાઈ આપણે ડેઈલી 2 તો પાડીએ કેટલો સક્ષમ છે મનીષ છે એની કરતા આળહુડો છે તો એ આપણે એક જ ઈંટ પાડે એક દિવસની એક જ ઈંટ પાડે હવે બંનેનો સરવાળો 2 વત્તા 3 એટલે 3 ઈંટો રોજની એ પાડે છે તો 24 ઈંટો પાડવા માટે એને કેટલા દિવસો જોઈએ 24 ભાગ્યા 3 એટલે મનીષ એક દિવસમાં કેટલા કામ સોરી આપણે મનીષ એક દિવસમાં કેટલા કામ કરી શકે છે એ પૂછેલું છે મનીષભાઈ આપણે એક દિવસમાં એક જ ઈંટ પાડે 24 ઈંટો પાડવાની છે એકલાને કામ દો એકલાને કોન્ટ્રાક્ટ દો તો એ 24 દિવસની અંદર 24 ઈંટો પાડી શકે આપણી પાસે જવાબ છે ઓપ્શન્સ ડી બરાબર છે આવા દાખલા આપણે ખૂબ જ ડિટેલમાં ભણશું એના માટે તમે જોડાયેલા રહો અમારી ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આવા દાખલાઓને તમે સંપૂર્ણપણે ડિટેલમાં ભણવા માટે હવે આપણે જોઈએ છીએ નળ અને ટાંકી નામનું ચેપ્ટર એક આપણે આવે છે ભાઈ એટલે પાણીની ટાંકી હોય ને એટલા ટાઈમમાં આ નળ ખુલ્લો હોય ને આ પાઇપ હોય ને એવા બધા આવે રાખે છે આપણે ઘણા વિદ્યાર્થીઓને મગજમાં દુખાવો થઈ આવે ને કે પાણી ભરવાનું આવું કીધે રાખે છે ઘરમાં નળ આવે ત્યારે ભરી લેવાનું પણ હવે ગૌણ સેવા પસંદગી મંડળ અને GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આપણને આવા દાખલા પૂછે છે અને જો આપણે સરકારી નોકરી મેળવવી હોય તો આવા દાખલા શીખવા જરૂરી છે જો ના શીખો તો પછી સરકારી નોકરીની તૈયારી છોડી દેવાય હવે છે નળ અને ટાંકીનું 2 પાઇપ A અને B એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે ટાંકી કેટલા સમયમાં ભરાય નળ આ એક છે આ બી છે એ નળ છે આપણે 40 મિનિટની અંદર ટાંકી ભરે આખું ખોલ નાખો તો આ 60 મિનિટમાં ભરી શકે ટાંકી જો બંનેને હવે એક સાથે ખોલ નાખવાનું હવે 2 નળ છે 2 નળે ઘરે જ ખોલ નાખે અમારે હું કે મગજ ખાવું પણ ખાઈ છે હવે તો જોઈ લઈએ A વત્તા B કેટલા સમયમાં ભરી શકે આપણે આ શોધવાનું છે હવે તો સૌ પ્રથમ આ બે છે 40 અને 60 એનો લસા લઈ લેવાનો આવા પ્રકારના દાખલા હોય એટલે સૌથી પહેલાં તમારે લસા લેવાનું કામ કરવાનું 2 20 30 2 10 15 2 5 15 3 5 5 અને 5 એક થઈ ગયું 5 3 15 15 2 30 30 2 60 60 2 ને 120 લસા આપણો 120 આપણો લસા છે હવે એ ટાંકી છે 120 આપણો લસા જે છે 40 ભાગ્યા 120 ભાગ્યા 40 કરો એટલે કેટલા આવે 4 2 80 ને 3 અને આ 60 ભાગ્યા કરો 2 બંનેનો સરવાળો કરો 3 ને 2
पांच, सॉरी भैया, पांच बन्ने पाइप नो एक साथ उपयोग करवामां आवे तो टोटल केटलू थयुं? पांच थयुं। आ बन्ने नो सरवाळो आपणे पांच थयो। हवे 120 मिनिट आपणे 120 जे लसा लीधो तो भांग्या पांच करो, पांच दूनी दस, बे वध्या जीरो, पांच चौक वीस, जीरो जीरो थई गयुं। 24 मिनिटनी अंदर आपणे टाँकी भराई जाय। आज प्रकारना दाखलाओ आपणे ફૂલ ડિટેલની અંદર કઈ રીતે આ તમે લાવો લસા લેવો બધું ડિટેલની અંદર આપણે નળ અને ટાંકી નામના ચેપ્ટરમાં શીખવાના છીએ। તો જોડાયેલા રહો ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં। હવેનું આપણે ચેપ્ટર શીખવાના છીએ સમય, ઝડપ અને અંતર। એક ગાડી છે, જે હોય ટુ વ્હીલ ફોર વ્હીલ જે હોય, 300 કિમીનું અંતર 3 કલાકમાં કાપે છે। હા ભાઈ, તો ફોર વ્હીલ જ હોય, હોની સ્પીડે તો કોઈ બાઇક તો હકાવે નહીં, નહીં તો એન્જિન પતી જાય। હવે 300 કિમીનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે, તો ગાડીની સરેરાશ પ્રતિ કલાક ઝડપ જણાવો। હવે 300 કિમી છે, 3 કલાક છે, 1 કલાકની ઝડપ છે, તો ભાઈ 100 કિલોમીટર જ કાંઈક હોય, સીધું સાદો હિસાબ છે। આની અંદર કંઈ કરવાનું નહીં, સીધું આ બી છે શું આપેલું છે ટીક મારી આવતું રહેવાનું। આવી જ આપણે શોર્ટકટ ટ્રિક્સો છે જે સમય, ઝડપ અને અંતરનું જે ચેપ્ટર છે એની અંદર આપણે શીખીશું। હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે શીખવાના છે ટ્રેન સંબંધિત પ્રશ્નો, રેલવે। ભલે તમે રેલવેની પરીક્ષા અત્યારે ન દેતો, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે દ્વારા લેવાય છે, પણ તમે એને દેતા ન હો, પરંતુ તોય તમારે જે ટ્રેન સંબંધિત પ્રશ્નો છે શીખવા તો જરૂરી છે। તલાટીવાળા પૂછી લે છે, ખબર નહીં ટ્રેન કેમ બહુ ગમે છે એ લોકોને, પણ પૂછે છે। એક ટ્રેન 81 કિલોમીટર કલાકની ગતિથી ચાલે છે, તે રેલવે ટ્રેકની બાજુમાં એક માણસ ઊભો છે, મારી જેવો કોઈ ઊભો હશે, એને 12 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? એ હવે રેલવે મંત્રાલયને પૂછવા જવું પડે, પણ આપણે હવે ગોતી લઈએ। સમય બરાબર રેલવેની લંબાઈ, છેદની અંદર ઝડપ, ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હોય તો ગુણ્યા 5/18, અને ઝડપ જો છે એ તમને મિનિટ પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો 18/5। આ દાખલાઓ આપણે આ પ્રકારના જે છે તમારે એક વસ્તુ યાદ રાખી લેવી પડશે, એ આપણે ટ્રેન સંબંધિત પ્રશ્નોમાં ડિટેલમાં પણ શીખીશું, પણ અત્યારે ખાલી જાણી લો કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાંથી કલાકની જે ઝડપ આપેલી કિલોમીટર પ્રતિ કલાક 5/18 મૂકી દેવાનું, અને મીટર પ્રતિ સેકન્ડ આપી 18/5 આખો વીજી મૂકી દેવાનું, બરાબર। હવે આપણે જોઈએ સમય, સમય ભાઈ કેટલો છે? વ્યક્તિને પસાર કરે છે, હવે વ્યક્તિ છે એટલે હું એકલો ઊભો છું, મને તો એટલું મારું જે શરીર છે એટલું જ પસાર કરવાના ને, એટલે એ ખાલી 12 સેકન્ડમાં મારા શરીરને પસાર કરે છે, તો ભાઈ સમય 12 સેકન્ડ થયો। રેલવેની લંબાઈ તો કે એને આપણે એક્સ ધારી લઈએ શોધવાની છે। ઝડપ કેટલી છે? 81 ગુણ્યા 5/18, ભાગ આખો 9 × 2 = 18, 81 થઈ ગયું, તો 12 પછી આ 2 છે સીધો અહીં ઉપર વિયો ગયો, 2x 9 × 5 = 45, હવે આ બાજુ વી આવે 12 × 45 = 2x, 2ને સીધો છેદમાં નીચે લઈ લો, 12 × 45 = 2x, 2 × 6 = 12, 45 × 6 કરી નાખો, 45 × 6, 6 × 5 = 30, વધી પડી 3, 6 × 4 = 24, 24 × 3 = 25, 26 × 27, ભાઈ રેલવેની ટ્રેન જે છે ને, ટ્રેન છે ને એની લંબાઈ 270 મીટર હોય, આ તમારો સીધો જવાબ થઈ ગયો, બરાબર। આ જ પ્રકારના દાખલા આપણે આગળ પણ શીખીશું જે એની અંદર ટ્રેન સંબંધિત પ્રશ્નોનું જે ચેપ્ટર છે ડિટેલ્સની અંદર આપણે શીખીશું। હવે છે ભૂમિતિનું માળખું, ભૂમિતિનું માળખું આ ચેપ્ટર પણ આપણે શીખવાના છીએ, જોકે તલાટીની અંદર બહુ ઓછું પૂછાય છે, જીપીએસસીની એની અંદર પૂછી લે છે, પણ હવે ચેપ્ટર છે કદાચ પૂછી લીધું, કિસ્મત ખરાબ હોય અને 1 માર્ક્સ માટે કદાચ રહી જાવ તો નોકરી મળી જાય, એના માટે શીખી લેવું જરૂરી છે। વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે, આ 12 બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તેવી કેટલી જીવાઓ બને? આ 2 બિંદુઓ હોય, આ એ 2 બિંદુ જોડે એટલે 1 જીવા થઈ ગઈ, વર્તુળ ઉપરથી આજે પસાર થાય એને। હવે આની અંદર સીધું એક સૂત્ર છે, 12C2, 12 × C છે એટલે 11, આની આપણે ડિટેલની અંદર જે છે ભૂમિતિનું માળખું એની અંદર ચર્ચા કરવાના છીએ। 2 હવે ગુણાકાર સીધો માંડી દો, ભાઈ ન આવડતો હોય તો આવી રીતે છે ને ચોકડી મારી અને માંડી દેવાનું, ખોટે ખોટું મગજની અંદર લોડ નહીં લેવાનો,
अग्यार दूनी बीस बीस ने पकड़ो वी पड़ी बे अग्यार एक अग्यार ने बे बार ने तेर एक सौ बत्रीस एक सौ बत्रीस ना छेद में बे हवे आने भांगाकार कर नाखो न आवड़ते जाऊँ सीधू चोकड़ी मारी देवानी मारी जेम बाकी खोटू हवा में नहीं रहेवानू खोटो जवाब आवशे ने तो लटकी जाओ बे छक बार एक बे बे छक बार छासठ केटली जीवाओ बने तो के छासठ आ आपणो सीधो जवाब आई गयो बराबर छे। हवे आपणे जोईशुं आगळ नेक्स्ट चेप्टर परिमिति अने क्षेत्रफळ त्रिकोणनी परिमिति क्षेत्रफळ आवा दाखलाओ तलाटीनी अंदर पूछाता नथी एवुं हुं कही शकुं परंतु नक्की नहीं क्यारेक क्यारेक पूछी पण ले तो जो पूछी ले ने तो तमने आनो जवाब आवडवो जोईए मतलब तमारे एवुं नथी हुं कहेतो आनी पर ध्यान नहीं देवानुं ध्यान बधा उपर तमारे देवुं ज पड़शे तो ज तमने सरकारी नौकरी मळशे बाकी नहीं मळे। हवे छे त्रिकोणनी बाजुओनी लंबाई तरण जेम चार जेम पांचना प्रमाणमां होय तथा परिमिति 120 मीटर होय तो ते त्रिकोणनुं क्षेत्रफळ शोधो। मानी लो आ त्रिकोण छे कोई भी एनी लंबाई 3x 4x अने 5x छे परिमिति 120 मीटर परिमिति एटले हुं आ तरण बाजुओ छे ने त्रिकोण कीधुं आ तरण बाजुओ छे ने तणे बाजुनो सरवाळो जेटलुं थाय ने ए परिमिति कहेवाय ए 120 छे तो आपणे एनो सरवाळो थई गयो 3x વત્તા 4x વત્તા 5x બરાબર 120 મીટર છે। 5 ને 3 5 5 ને 6 7 8 8 ને 4 12 12x બરાબર 120 x બરાબર 10 થઈ। હવે આપણે આજે x ની જગ્યાએ આપણે x તો શોધી લીધો 10 છે મૂકી દો 3x એટલે 10 તેરી ના 30 થયું આ 40 થયું અને આ 50 થયું તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। એની અંદર સૂત્રો છે આપણે આગળ શીખીશું અત્યારે સૂત્ર યાદ રાખી લો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ વેધ એટલે કોને આ જે ઊંચું છે ને એને વેધ કહેવાય પાયો એટલે આ પાયો કહેવાય એકના છેદમાં બે ગુણ્યા પાયો કેટલો છે ભાઈ 30નો પાયો છે 40નો વેધ છે આ વસ્તુ થઈ ગઈ બે 15 40 ગુણ્યા 15 પંદરથી ઝીરો અને ઝીરો મૂકી દો પાંચ ચોક વીસ વીસની પડી શૂન વધી પડી બે ચાર એકા ચાર ને બે છ 600 થયું આ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ કેટલું હોય 600 બરાબર છે। આ રીતનું તમારે શોધવાનું છે આ જે આપણે પરિમિતિને ક્ષેત્રફળનું જે ચેપ્ટર શીખીશું ને એની અંદર ખૂબ ડિટેલની અંદર આપણે આનો અભ્યાસ કરીશું। હવેનું એની પછી આપણે ચેપ્ટર શીખીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ। વક્ર સપાટી કોઈ ભી હોય ઘનાકાર કે એક નળાકાર હોય છે નળાકાર આવો હોય તો આનું વક્ર સપાટી બહારની જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે એનું ઘનફળ છે એ આપણે આની અંદર શીખવાના છીએ પણ આપણે જ્યારે ડિટેલની અંદર શીખશું ને ત્યારે અત્યારે એક મેં તમને ઉદાહરણ આપ્યું છે ઘનાકાર ટાંકી છે એની ઊંચાઈ કેટલી 25 મીટર છે તો તેમાં કેટલું પાણી સમાય હવે ઘનાકાર ઘન કેવો આવો હોય આ ટાઈપનો ઘન છે એની એવી ટાંકી છે ઊંચાઈ આ 25 મીટર છે તો લંબાઈ 25 હોવાની જ છે આ પહોળાઈ 25 મીટર હોવાની જ છે ઘનાકાર ટાંકી કીધું છે ને ભાઈ લંબઘન કેવું કીધું હોય તો અલગ અલગ બધું હોય આ તો 25-25 મીટર હોવાની જ છે કોમન સેન્સ છે એટલે હવે એની અંદર પાણી કેટલું સમાય તો ભાઈ એલનો ઘન ઘનાકારનું ઘનફળ શું તો એલનો ઘન એટલે 25 મીટર છે જે એનો ઘન 25નો ઘન કેટલો થાય 15625 હવે એ આ કેટલું છે ઘન મીટર આવ્યું ઘન મીટર આવ્યું એક ઘન મીટર બરાબર 1000 લીટર થાય એક ઘન મીટર એટલે 1000 લીટર આપણી પાસે કેટલા છે ઘન મીટર 15625 15625 બરાબર કેટલા સીધું જ છે 15625 પાછળ કેટલા ત્રણ મીંડા છે લગાડી દો એક બે ને ત્રણ કેવો ભાઈ છે આવું ત્રણ મીંડાવાળો તો કે આ એક જ ઓપ્શન છે કોમન સેન્સ હવે આ 2500 ને આ લીટર આ તો પહેલાં વહેલા જ નીકળી જાય આ બેમાંથી કોણ કન્ફ્યુઝન થાય પણ આવી રીતે તમે જો જાણતા હો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ નામનું જે ચેપ્ટર છે તમે જાણતા હો એની વિશે થોડું ઘણું જાણતા હો તો તમે આનો સાચો જવાબ આપી શકો અને પરીક્ષાની અંદર એક માર્ક મેળવી શકો એક માર્ક એ કેટલો મહત્ત્વનો છે એ તમને નોકરી મેળવતા અટકાવી પણ શકે એક માર્ક જો ઓછો આવ્યો હોય તો અને એક માર્ક જો ઓછો આવ્યો હોય તો તમારું જે વતન છે ત્યાંથી તમારે દૂર પણ નોકરી કરવા માટે જવું પડે। હવે છે સંભાવના નામનું આપણે એક ચેપ્ટર શીખીશું એની પછી એ સંભાવના નામનું જે ચેપ્ટર છે એની અંદર કઈ રીતનું હોય એક લીપ વર્ષ છે લીપ વર્ષ એટલે ખબર છે ને ભાઈ
366 દિવસ હોય, લીપ વર્ષની અંદર કેટલા હોય? 366 દિવસ હોવાના છે. એની અંદર 53 ગુરુવાર આવવાની સંભાવના કેટલી? હવે 53 ગુરુવાર છે, કોઈ ભી વાર, અઠવાડિયાનો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ કોઈ ભી વાર છે, એ 53 આવવાની સંભાવના હંમેશા 2/7 હોવાની. લીપ વર્ષ, લીપ વર્ષની અંદર 366 દિવસ હોય, લીપ વર્ષની અંદર 53 આવવાની સંભાવના કેટલી હોવાની? 2/7. જો અહીંયા જેવું કીધું હોય, આ લીપ વર્ષની જગ્યાએ બિન લીપ કહી દીધું હોય તો 1/7 હોય. આ એક વસ્તુ કેવી છે કે આને તમે અત્યારે તત્કાલ પૂરતી યાદ રાખી લો. આપણે જ્યારે સંભાવનાનું ચેપ્ટર જોઈશું ને, એની અંદર હું તમને ડિટેલ્સની અંદર ભણાવીશ. જેમ કે 364 દિવસ છે, ભાંગ્યા 7 કરો તો એની અંદર તમારે 0 શેષ વધે, 1 વાય વધે, એ પ્રકારે તમને આખું ડિટેલ્સની અંદર જે છે એ હું તમને આની અંદર શીખવાડીશ. પરંતુ અત્યારે તત્કાલ પૂરતું આ વસ્તુ તમે યાદ રાખી લો કે ભાઈ લીપ વર્ષ ની અંદર 366 દિવસ હોય એટલે 53 ગુરુવાર કે સોમવાર કે વાર કોઈ ભી આપેલો, વાર મેટર કરતો નથી, જે છે એ 53 દિવસ જે આવવાની, 53 જે વાર આવવાની સંભાવના છે એ હંમેશા 2/7 હોય. અને જે આપણે બિનલીપ વર્ષની અંદર કોઈ ભી વાર આવવાની, 2 વાર વાર આવવાની સંભાવના હોય ને, એ આપણે 1/7 હોઈ શકે. અત્યારે તત્કાલ પૂરતું એટલું યાદ રાખી લો. આ સંભાવના ચેપ્ટર આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક અંદર શીખવાના છીએ, ત્યારે હું તમને એની ડિટેલ્સની અંદર માહિતી આપીશ. હવે છે નેક્સ્ટ ચેપ્ટર છે ગણ પરિચય અને વેન આકૃતિઓ. વેન આકૃતિઓ ક્યારેક ક્યારેક પૂછી લે છે, જીપીએસસીની અંદર તો પૂછે જ છે, પરંતુ પંચાયત પસંદગી મંડળ જે છે એ પણ ક્યારેક ક્યારેક પૂછી લે છે. કોઈ જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે? જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા છે 32 હોય ને તો તેની સભ્ય સંખ્યા કેટલી મળે? હવે જોવાનું, કોઈ પણ ગણ છે એટલે 2/2, 2n થઈ બરાબર, આ 32 છે સંખ્યા, એની 32 ઉપગણોની સંખ્યા છે, 32 છે. હવે અહીંયા આપણે જોવાનું એન, એનની જગ્યાએ આપણે શું મૂકશું તો અહીંયા 32 આવે. ભાઈ 2 ને ગુણાકાર કરતા 2×2×2×2, ભાઈ 8 છે, 5 છે અને 4 છે, આપણે પહેલાં 4 સુધી જોઈએ, 2×2×4×8×16 ના આવે ભાઈ, 4 વિકલ્પ છે એ નથી, જવા દો. અહીંયા પાછા 2 મૂકું, પછી 16×2×32, તો કે ભાઈ 5 વાળો વિકલ્પ છે એ સેટ થાય છે. 2n બરાબર 32 થાય તો 2n ની જગ્યાએ કયો એવો વિકલ્પ મૂકીએ કે જે બરાબર 32 આવે. હવે ગણ પરિચય અને વેન આકૃતિઓનો જે દાખલાઓ છે વધારે એ આપણે આ ચેપ્ટરની અંદર આગળ આપણે શીખીશું. તેથી જોડાયેલા રહો અમારી ઇન્ફ્રા કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહો અને માહિતી મેળવતા રહો. આપણે તલાટી બાબતની જે મેથ્સની સિરીઝ જે ચાલુ કરવાના છીએ, તો એની આ ઇન્ટ્રોડક્શન માહિતી હતી, જે ચેપ્ટર વાઇઝ હું તમને હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપતો રહીશ.